ફ્રેન્ડ્સ વેરી ગુડ આફ્ટરનૂન તમને બધાને આજે ફરી એકવાર વળી પાછા આપણે મળ્યા છીએ વાત એક દાતની લાઈવ સિરીઝના સેશન્સમાં એન્ડ આ વખતે અમે કંઈક તમારા માટે નવું લઈને આવ્યા છીએ કારણ કે નવું વર્ષ ચાલુ થયું છે સો ફર્સ્ટ ઓફ ઓલ હેપી ન્યૂ યર તમને બધા જ ને સો ફ્રેન્ડ્સ આ 2021માં આપણે અત્યાર સુધી 2020માં બહુ દાંતની વાત કરી એટલે અમને લાગ્યું કે હવે કંઈક તમારી માટે નવું લઈને આવ્યા કે ખાલી ઓરલ હેલ્થ નહીં તમને એ પણ જાણવા મળે કે તમારું ઓવરઓલ હેલ્થ જે છે એ કેવી રીતે તમે જાળવી શકો કે આપણે એની માટે કયા કયા સ્ટેપ્સ લઈ શકીએ તો ખાસ તે માટે આજનો જે આપણો ટોપિક છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે દરેક એજ ગ્રુપ માટે આ ટોપિક છે તો ખાસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ શેર કરજો આજનો જે ટોપિક છે એ છે યોગ કે વિન્ટર હેલ્થ અને યોગ કે શિયાળો તંદુરસ્તી અને યોગ તો આજે આપણે યોગ વિશે બહુ બધી વાતો કરીશું એન્ડ આજના જે આપણા ગેસ્ટ છે એની સાથે તમને મળાવી દઉં એ છે મિસ નિશા ભીમજીયાની જે છેલ્લા 20 યર્સથી યોગ સાથે જોડાયેલા છે એન્ડ એમનું જે કરિયર છે એ 15 યર્સનું છે તો ઇટ્સ અ વેરી લોંગ કરિયર કે જેમાં એટલા બધા એક્સપિરિયન્સીસ મળ્યા હશે મેમને અલગ અલગ ટાઈપના રાઈટ અને એમનું એક સરસ મજાનું નિશાઝ યોગ સ્ટુડિયો કરીને એક યોગા સેન્ટર છે જે એમને 2016માં ઓપન કરેલું અને ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટમાં એમના 2 સેન્ટર્સ છે તો તમને ક્યાંય બી યોગની જરૂરિયાત હોય તો ડેફિનેટલી નિશા મેમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો શી ઇઝ વેરી હેલ્પફુલ અને સ્પિરિચ્યુઅલ પણ એટલા જ છે મેમ તો મેમનું જે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે ને એમને ઘણા બધા કેન્સરના થાઇરોઇડના અને મોટી મોટી ડિઝીઝીસના પેશન્ટ્સ પણ ટ્રીટ કરેલા છે તો એમને બહુ બધું નોલેજ છે તો આજે આપણે યોગ વિશે ફટાફટ થોડુંક નોલેજ લઈ લઈએ મેમ પાસેથી રાઈટ તો વેલકમ મેમ ટુ અવર લાઈવ સેશન થેન્ક યુ તો મેમ ફર્સ્ટ ક્વેશ્ચન હું તમને એ પૂછીશ કે આ યોગ અને કેલેરીઝ બર્ન કરવાની સાયકોલોજી કરતા હોય છે કે હું કેલેરીઝ બર્ન કરી દઉં પણ જીમની એક્સરસાઇઝમાં એ લોકો કેલેરીઝ બર્ન કરવા સિવાય પોતાની ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ પ્રેક્ટિસ નથી કરતા આ ઉપરાંત એ લોકો એક્સરસાઇઝ કરે છે ને ત્યારે હાઈપર થઈને પ્રેક્ટિસ કરે છે સો એમને રિલેક્સેશન પણ ફીલ નથી થતું અને પાછું કેવું છે કે આખું વર્ષ કોઈ એક સરખી પ્રેક્ટિસ કરી બી નથી શકતું રજાઓ તો આવવાની જ છે સો એમની જે રિઝલ્ટ મળવું જોઈએ એક સરખું નથી મળતું પણ જો યોગની વાત કરીએ ને તો યોગની પ્રેક્ટિસમાં કેવું હોય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટેની સ્પેસિફિક પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે ઓકે ઉપરથી જતા યોગની પ્રેક્ટિસમાં એકદમ રિલેક્સ થઈને પ્રેક્ટિસ કરવાની હોય છે સો મેન્ટલ રિલેક્સેશન સાથે સાથે ડાયજેસ્ટિવ ઇમ્પ્રૂવ કરવા માટેની જે પ્રેક્ટિસ છે એના લીધે તમારા ઓલઓવર હેલ્થમાં બહુ જ સારો એવો બદલાવ આવે છે સુધારો આવે છે સો હું તો સજેસ્ટ જ કરીશ કે યોગ વધારે સારી પ્રેક્ટિસ છે રાઈટ જીમ કરતા ઓકે મામા તમે ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરી ને તો મને એવું યાદ આવે છે કે બીંગ અ ડેન્ટિસ્ટ અમારી પાસે પણ એવા બહુ બધા પેશન્ટ્સ આવતા હોય છે જેમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય છે કે કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એની કારણે એમને અલ્સર્સ થઈ જતા હોય છે મોઢામાં ચાંદા પડી જતા હોય છે તો એ પણ એક કેવું કહેવાય ને કે અમે ટ્રીટ કરતા હોય છીએ એમને તો એ યોગથી ને આપણે રિલીવ કરી શકીએ રાઈટ કરી શકાય છે યોગની પ્રેક્ટિસમાં કેવું છે કે શરીરમાં કફ પિત્ત અને વાયુ ત્રણેયને બેલેન્સ કરવાનો હોય છે યોગ પ્રેક્ટિસ દ્વારા જ્યારે પિત્તમાં ઘટાડો આવે ને ત્યારે આ બધી તકલીફોમાં સુધારો આવે છે અને તકલીફોથી દૂર પણ રહી શકાય છે ઓકે સો જેમ તમે કીધું કે અલ્સર ને આ બધી જે તકલીફો છે એ મેઇનલી બોડીમાં પિત્તનો વધારો થાય ને ત્યારે આવે છે રાઈટ ડાયજેશન ડિસ્ટર્બ થઈ જાય પિત્તનું એક્સેસ સિક્રેશન થાય ને ત્યારે જ આ બધું થાય છે બરાબર છે બટ યોગની પ્રેક્ટિસ દ્વારા એક તો મેન્ટલી રિલેક્સેશન આવી જાય છે એટલે પિત્તનું સિક્રેશન ઓછું થઈ જાય સાથે સાથે ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવામાં આવે ને તો બી પિત્તનો સિક્યુરેશન બેલેન્સ થાય છે સો ઓલ ઓવર આ બધી તકલીફોમાં યોગની પ્રેક્ટિસ બહુ જ હેલ્પફુલ થતી હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ હું તમને જણાવવા માંગીશ કે જો તમારા મોઢામાં બહુ ચાંદા પડતા હોય અને તમને કબજિયાત રહેતું હોય તો સમજી લેવું કે તમને ડાયજેસ્ટિવ સિસ્ટમનો પ્રોબ્લેમ છે પાચન ક્રિયામાં તકલીફ કંઈક છે એથી કરીને જો તમે યોગ ચાલુ કરશો તો એમાં તમને સુધારો દેખાશે બીજું એ કે એક ઇરોઝ
ઇરોઝન એટલે કે ઘસારો થતો હોય છે દાંતમાં કે એ દાંતના ઉપરના પળમાં, અને એવી કારણે પણ જે આડવાની બાજુ હોય છે એ બહુ બધા ચાંદા પડી જતા હોય છે. તો જો એવું પણ કંઈ થતું હોય તો એ તમને પાચન ક્રિયાની તકલીફના કારણે થતું હોય છે. તો ખાસ એ બધા લોકો, કદાચ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈ હોય તો પ્લીઝ એમને વસ્તુ શેર કરજો કે લોકો યોગ માટે જાય તો એમને આ બધી તકલીફોમાંથી દૂર થવાનો એક ચાન્સ મળી જાય. રાઈટ, યોગમાં છે ને અમુક પ્રેક્ટિસ એવી હોય છે કે જે દાંતના મસલ્સને મજબૂત બનાવે છે, ઓકે, મસાજ કરે છે, લાઈક મત્સ્યાસન છે, અર્ધ મત્સ્યેન્દ્રાસન છે, સર્વાંગાસન છે. આ ઉપરાંત અમુક પ્રાણાયામ એવા છે, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ. આ બધા પ્રાણાયામથી કેવું હોય કે દાંતને, એના મસલ્સને મજબૂત બનાવવામાં હેલ્પ મળે છે. તો અગર તમને તમારી સ્માઇલ મજબૂત રાખવી છે, સારી રાખવી છે, દાંતને સ્ટ્રોંગ બનાવવા માટે આ બધી યોગની પ્રેક્ટિસ બહુ જ મદદરૂપ થતી હોય છે. ઓકે, તો મેમ આ કોરોનાનો જે ટાઈમ છે એમાં આપણને યોગ કઈ રીતે ફાયદાકારક થઈ શકે? જી, આ બહુ સારો પ્રશ્ન છે. અત્યારના સમય પ્રમાણે કોરોના એકચ્યુઅલી કેવું છે કે લંગ્સ ઉપર ઇફેક્ટ કરતી હોય છે. આ વાયરસ આપણા ફેફસાને સીધું ઇફેક્ટ કરે તો આપણા માટે જરૂરી શું છે કે આપણા ફેફસાને આપણે મજબૂત રાખીએ. પહેલું ફેફસાને ચોખ્ખા કરો અને પછી એને મજબૂત બનાવો. તો આ બંને માટે યોગમાં કપાલભાતી અને પ્રાણાયામ એવી પ્રેક્ટિસ છે કે જેનાથી તમારા ફેફસાને તમે સેફ રાખી શકો છો, વાયરસથી બચી શકો છો, અને ઇન એની કેસ તમને કદાચ કોરોના થઈ બી ગયું છે તો બી તમારે તમારા લંગ્સને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે આ બધી પ્રેક્ટિસ મદદરૂપ થાય છે. ઓકે, કોરોનામાં અત્યારે યોગ સિવાય હું તો એમ કહીશ કે બીજી કોઈ દવા જ નથી. અને લોકોનું જે સ્ટ્રેસ ડિપ્રેશનનું લેવલ છે એ પણ બહુ વધી ગયું છે કોરોનાના કારણે. તો દેટ ઇઝ ઓલસો હેલ્પફુલ કે યોગ એમાં બહુ મદદરૂપ કરી શકે. ઇનફેક્ટ ડેન્ટલ ઉપર પણ સ્ટ્રેસનો બહુ અસર છે મેમ, કારણ કે ઘણા લોકોને સ્ટ્રેસના કારણે એવી આદત હોય છે કે એ દાંત કચકચાવતા હોય છે રાતના, મતલબ અનકોન્શિયસલી, એમને ખબર જ ના હોય ને એ જાતે જાતે દાંત કચકચાવતા હોય છે. તો એની કારણે અહીંયાના જે સાંધા હોય, કાન નીચેના સાંધા, એમાં બહુ દુખાવો થતો હોય છે એમને. તો એમાં પણ તમને યોગ બહુ ઉપયોગી થઈ શકે. એટલે આ તો મને એવું લાગે છે કે કોઈ બી ડિઝીઝ હોય એમાં યોગ ફાયદાકારક જ છે. એવું કહી શકાય કે યોગમાં દરેક તકલીફની દવા છે જ. ઇનફેક્ટ હું તો એમ કહીશ કે યોગ દ્વારા આપણી એજને જ વધતી અટકાવી શકાય છે. રાઈટ, આપણા ચહેરાનો જે ગ્લો છે, ફેસ છે, આપણી સ્કિન છે, એને સાચવી રાખવા માટે યોગની પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે અને એમાં એ બહુ જ મદદરૂપ થાય છે. અલ્ટિમેટલી જોઈએ ને તો કેવું છે કે તમે જો મેન્ટલી રિલેક્સ હોય ને તો તમારું શરીર એની રીતે જ પોતાનું કામ સારી રીતે કરી શકે છે. બટ નડે છે આ સ્ટ્રેસ. સ્ટ્રેસના લીધે જ તમારું ડાયજેશન બગડે, તમારા ફેસ ઉપર એની અસર દેખાય, હાથ પગ બધા ઓર્ગન્સ છે એ ધીમે ધીમે નબળા પડતા જાય અને એજ વધતી જાય, ફેસ ઉપર દેખાય. રાઈટ, દેખાતું હોય. પણ યોગની પ્રેક્ટિસ જો તમને રિલેક્સ રાખે, સ્ટ્રેસ ફ્રી રાખે તો આવી કોઈ અસર આવશે જ નહીં અને તમારા ચહેરાની રોનક જશે જ નહીં. આપણા લેડીઝો માટે તો કહી શકાય કે ઉંમર વધતી અટકાવી તો શું કરવું, યોગ કરવાનો. બાકી કોસ્મેટિક કરતા યોગ એ વધારે સારું રિઝલ્ટ આપે છે. અને હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો ઘણા બધા એવા એક્ટર્સ એક્ટ્રેસીસ છે કે જે યોગને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે. રાઈટ, અને એમનો ગ્લો પણ આપણે જોઈ જ શકીએ છીએ. ઇનફેક્ટ અમને તો તમારા ફેસ પર પણ બહુ સારો ગ્લો દેખાય છે. થેન્ક યુ. આજે ક્રિકેટ હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, મેડિકલ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડમાં જુઓ ને તો યોગની પ્રેક્ટિસ મસ્ટ થઈ ગઈ છે. ઇવન મેડિકલ ફિલ્ડ પૂરેપૂરી રીતે એક્સેપ્ટ કરે છે કે યોગ દ્વારા જે રિઝલ્ટ મેળવાય ને એ કદાચ દવાઓ પણ નથી આપી શકતું. સો યોગની પ્રેક્ટિસ આજે દરેક વ્યક્તિ માટે બહુ જરૂરી છે. ઓકે, તો મેમ બીજો મને એક ક્વેશ્ચન આવે છે કે ઘણી વાર હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે જેની કારણે ઘણા બધા ડેન્ટલ્સ ડિઝીઝ થતા હોય છે. જેમ કે પાયોરિયા એક બહુ કોમન ડિઝીઝ છે કે 10 માંથી ઓલમોસ્ટ 5-6 જણાને પાયોરિયાની તકલીફ હોતી હોય છે. તો એ યોગ દ્વારા આપણે અટકાવી શકીએ? હોર્મોન્સ અને સ્ટ્રેસ એકબીજાના વાઇસ વર્સા છે એવું કહી શકાય કે જો સ્ટ્રેસ વધે ને તો હોર્મોન્સ ઓછા થઈ જાય છે. શરીર હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું ઓછું જ કરી દે, પણ જો તમારું સ્ટ્રેસ લેવલ ડાઉન થાય તો તમારા હોર્મોન્સ પાછા ઉપર આવે છે, બેલેન્સ થાય છે. ઓકે,
સો હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જે આ પાયોરિયા દાંતની બીજી તકલીફો થતી હોય, ઇવન હું તો એમ કહીશ કે પીરિયડ્સની ફિમેલ્સમાં જે પીરિયડ્સની તકલીફો થતી હોય, તો આ બધી જ તકલીફોમાં બેઝ શું છે? હોર્મોન્સ ઓછા થયા છે, એ બરાબર રીતે ઉત્પન્ન નથી થતા, એટલે જ આ દાંતની તકલીફો અને બધી આવતી હોય છે. તો યોગની પ્રેક્ટિસ દ્વારા તમે મેન્ટલ રિલેક્સેશન મેળવી શકો છો અને તમારા જે હોર્મોન્સ છે એને બેલેન્સ કરી શકો છો. ઓકે, તો આ એક સરસ વાત કહી છે મેમે કે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય આપણા બોડીમાં, તો એની કારણે પણ ઘણી બધી ડિઝીઝ થતી હોય છે, રાઈટ? તો એ બધી ડિઝીઝ પણ તમે અટકાવી શકો. અને ડેન્ટલમાં એટલે કે દાંતમાં સૌથી જે કહેવાય ને કે પેઢાનો રોગ, તો પાયોરિયા, એને પણ તમે બહુ સરસ રીતે અટકાવી શકો જો તમે રેગ્યુલરલી યોગ કરો છો તો, રાઈટ? તો મેમ આ વજન યોગથી ઘટતું હશે? ઘણા બધા લોકો આ જ ક્વેશ્ચન કરતા હોય છે. એ ક્વેરી જે છે ને, એ ક્વેશ્ચન છે એ શું છે કે ભાઈ યોગ દ્વારા વજન ઘટે કેમ? હા, એ લોકોને તો માઇન્ડમાં એમ છે કે પસીનો પાડો, મહેનત કરો તો જ વજન ઘટે છે, રાઈટ? પણ એકચ્યુઅલી એવું નથી. આપણું શરીર, તમે જે ફૂડ લ્યો ને એને પ્રોપર રીતે જો ડાયજેસ્ટ કરી લે ને તો વજન વધવાનું જ નથી. ઓકે, બટ આજની જે સ્ટ્રેસ ભરી લાઈફ છે, જે કોમ્પિટિશન વાળી લાઈફ છે, એમાં શરૂઆત દાંતથી જ થાય છે, રાઈટ? આપણે જો દાંતથી આપણા ફૂડના મતલબ એક એક કોડિયાને બરાબર રીતે ચાવતા રહીશું ને, તો જે એન્ઝાઇમ્સ છે એ પ્રોપરલી આપણા ફૂડની સાથે ભળી જશે અને જે ફૂડ પેટની અંદર જશે ને ડાયજેસ્ટ પ્રોપરલી થઈ જશે. તો જો દાંત બરાબર હશે ને તો જે ડાયજેશન બરાબર થશે, અને ડાયજેશન બરાબર થશે તો વજન વધવાનો પ્રશ્ન આવતો જ આવતો જ. ચલો, એકવાર વજન વધી બી ગયું તો યોગની પ્રેક્ટિસ દ્વારા તમારું વજન ઘટાડવું ઇઝી એટલા માટે છે કે એમાં કેલરીઝ બર્ન કરવા કરતાં તમારા ડાયજેશનને અને મેન્ટલ હેલ્થને મેન્ટેન કરવા માટેની પ્રેક્ટિસ ઉપર ફોકસ કરવામાં આવે છે. ઓકે, ઇંચ લોસ તો એમાં થાય જ છે, બટ ઇંચ લોસની સાથે સાથે તમને સાથે ફૂડ હેબિટ્સમાં પણ થોડું ઘણું ગાઈડન્સ આપવામાં આવે છે. અને બીજી વસ્તુ એવી છે કે તમારા બધા જ ઓર્ગન્સને જો બ્લડ સર્ક્યુલેશન સારી રીતે મળતું હોય ને તો પાછું વજન વધતું બી નથી. ઓકે, સ્ટેબલ થઈ જાય, સ્ટેબલ થઈ જાય છે. ઓકે, કારણ કે ચલો ઘટાડવું તો બહુ જ ઈઝી છે, એકવાર તમે ગમે એમ કરીને ઘટાડી તો લીધું, પણ પાછું વધી જાય. હા, પણ જો યોગની પ્રેક્ટિસ દ્વારા વજન ઘટાડ્યું હોય ને તો એ વધતું નથી, રાઈટ? સો સ્ટેબિલિટી બહુ જ મેટર કરે છે, ઘટાડવું તો બહુ જ ઈઝી છે, સ્ટેબલ કરો યોગ દ્વારા, રાઈટ? તો એ એક બહુ સરસ વાત કીધી તમે, બીકોઝ મેં જિમમાં એવું જોયું છે કે જે લોકો જિમમાં જાય છે એનો ચીટ ડેઝ હોય, કે એ આ દિવસ તો એમને બધું ખાઈ લેવાનું છે, પણ એ જ વસ્તુ યોગમાં નથી. બીકોઝ તમે બધું ખાઓ પણ ઇન પ્રોપર વે, પ્રોપર ડાયટ ફોલો કરો. એમાં કેવું છે મેડમ, એક વસ્તુ જે બેઝ વસ્તુ છે ને એ કોઈને નથી ક્લિયર સમજાતો કોન્સેપ્ટ. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે સૌથી પહેલા એને શું આપવામાં આવે છે? ખોરાક. બરાબર, એટલે ખોરાક દ્વારા એ સેફટી ફીલ કરે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એનાથી એની મધર તો દૂર થઈ ગઈ છે પણ ફૂડ દૂર નથી થતું. સો માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય ને ત્યારે એ ફૂડ દ્વારા પોતાની જાતને સેફટીમાં શોધે છે ફૂડમાં, રાઈટ? જ્યારે એ સ્ટ્રેસમાં ડિપ્રેશનમાં હોય ને ત્યારે એ ઓવર ઇટિંગ કરે, રાઈટ? હા, ઓવર ઇટિંગથી ઓબ્વિયસલી વજન વધવાનું છે. તો ઓવર ઇટિંગથી દૂર કેમ રહેવું, એનાથી બચવું કેમ? તો તમે મેન્ટલી રિલેક્સ રહો, રાઈટ? અને મેન્ટલ રિલેક્સેશન માટે યોગ જેવી કોઈ પ્રેક્ટિસ નથી. વજન વધ્યા પછી તમે જિમમાં જઈને પસીનો પાડો, એના કરતાં બેટર છે કે તમે મેન્ટલી રિલેક્સ રહ્યો અને તમારું ફૂડ એન્જોય કરો. સાચી વાત. હું મારા મેમ્બર્સને જે યોગ કરવા આવતા હોય ને એ લોકોને ક્યારેય એમ નહીં કહું કે તમારે પીઝા નહીં ખાવાના, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. ખાવાનું બધું જ, પણ એલર્ટનેસ સાથે શાંતિથી ધ્યાન આપીને રિલેક્સ થઈને તમારું ફૂડ લ્યો તો દરેક વસ્તુ ખાઈ શકો છો, રાઈટ? વજન વધશે બી નહીં અને એમાંથી ન્યુટ્રિશન પણ પ્રોપરલી એસિમિલેશન થશે. અને એ પણ તમે એક બહુ સરસ વાત કીધી કે એક કોળીઓ આપણે 32 વાર જ્યારે શાવીએ છીએ તો એમાંથી એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે અને તમારા શરીરને દરેક પ્રકારનું પોષણ મળી રહે છે. પછી જે આપણે દવાઓ લેવી પડે છે ને અલગથી ન્યુટ્રિશન માટે અને વાઇટામિન્સ માટે, એ પછી કદાચ લેવી જ ના પડે, રાઈટ? સો એક બટકાને જો તમે 32 વાર ચાવો ને, મારા દાદી, હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદી મને બહુ જ કીધા હતા કે તારા દાંત કેટલા છે? 32 છે, તો તું એક બટકાને 32 વાર ચાવો. પણ આજની લાઈફસ્ટાઈલમાં છે ને બધાને ઉતાવળમાં જમી લેવાની, ખાઈ લેવાની આદત પડી ગઈ છે, કોઈ પાસે ટાઈમ જ નથી શાંતિથી બેસીને ખાવાનો.
અને કદાચ ટાઈમ હોય ને તો ભી ટીવી ચાલુ કરી દે અથવા તો ફેમિલી સાથે વાતો કરતા કરતા ખાય છે. સો બટકો છે ને પ્રોપરલી ચવાતો નથી, ચવાય નહીં તો આપણી જે લાળ છે એ બેસ્ટ ડાયજેસ્ટિવ જ્યુસ છે બનાવે છે, તો એ લાળ એમાં ભળતું નથી અને લાળ નહીં ભળે તો ઓબ્વિયસલી ફૂડ એમાં પેટમાં જઈને પચશે. તો ડાયજેશન માટે જરૂરી છે કે તમે એક બટકાને 32 વાર ચાવો, ચાવી ચાવીને ખાધેલું ફૂડ ક્યારે વજન નહીં વધતું વધારે, રાઈટ? અને ઓબ્વિયસલી ચાવીને ખાધું હશે તો તમને વધારે ફૂડની જરૂર બી નહીં પડે, બહુ થોડા ફૂડમાં સેટિસ્ફાઈડ થઈ જશે. સાચી વાત છે. તો મેમ હવે વજન ના વધારવા માટે તો તમે યોગ કીધું જ છે કે પ્રોપર ડાયજેશન એવરીથિંગ બધું સરસ થાય, પણ જેનું વજન ઓલરેડી વધી ગયું હોય તો યોગથી એમનું વજન ફટાફટ ઘટી જાય? યોગથી છે ને વજન ફટાફટ નથી ઘટતો, ઘટશે ધીરે ધીરે પણ એ ઘટ્યા પછી પાછું વધતું નથી. ઓકે, હું તો કોઈ ગેરંટી નથી આપતી પણ મારા મેમ્બર્સનો એવો ફીડબેક છે કે એક મહિનામાં 2.5 થી 3 કિલો આરામથી ઘટી જાય છે. ઓકે, અને પછી એ વધતું નથી. બરાબર, સ્ટેબલ રેટ રહે છે. જરૂરી છે ઓથેન્ટિક યોગ પ્રેક્ટિસ, રાઈટ? પ્રોપરલી કરેલી યોગ પ્રેક્ટિસ આ બધા જ રિઝલ્ટ આપે છે. કદાચ વચ્ચે બ્રેક પડી જાય તો પણ યોગ કરતા હોય તો તમારું શરીર વધતું નથી, પણ જો જીમ કરતા હશો તો ફટાફટ વધી જશે. કે કેલેરીઝ તમે આજે બર્ન કરી, કાલે તમે જો જીમની પ્રેક્ટિસ ના કરી તો કેલેરીઝ બર્ન નથી થતી, એ જ કેલેરીઝ બોડીમાં પડી રહે છે અને તમારું વજન બનતું જાય છે, વધતું જાય છે. બરાબર છે. એટલે આ એક સરસ મજાની આપણને યોગ માટે ઇન્ફોર્મેશન આપી છે મેમે. તો મેમ તમે કંઈક યોગ માટે કોઈ ટિપ્સ લાઈક એવું કહી શકો કે આ યોગ બધા કરી શકે, કે આપણે રેગ્યુલરલી કરવું જોઈએ, કોઈ પ્રાણાયામ કે એવું કશું? જો ડેન્ટલ હેલ્થની વાત કરું ને તો શીતલી અને શીતકારી બેસ્ટ પ્રેક્ટિસ છે. એનાથી તમારા દાંત બી હેલ્ધી રહેશે, તમારું પિત્ત બી બેલેન્સ થઈ જાય છે, અને એની સાથે સાથે મેન્ટલ રિલેક્સેશન બહુ જ ફીલ થઈ જાય છે. તમે માનસિક રીતે એટલી શાંતિ ફીલ કરશો ને કે કોઈ પણ તકલીફ આવે તમે ડિસ્ટર્બ નહીં થો. હા, યોગમાં કેવું છે કે યોગ એક પ્યોર સાયન્સ છે, જેના જે પ્રેક્ટિસ તમારા માટે જરૂરી હોય ને એ પ્રેક્ટિસ કરો ને તો તમને ફાયદો થાય. પણ જેમ દવાઓ તમારા માટે બધી જ નથી હોતી, એવી જ રીતે યોગ એ તમારા માટે બધા જ યોગ કરવા જરૂરી નથી, બધા જ આસનો બધા જ પ્રાણાયામ. તો તમારી જરૂરિયાત મુજબ સ્પેસિફિક પ્રેક્ટિસ કરો, ઓછા સમયમાં સારું રિઝલ્ટ મેળવો, રાઈટ? અને આમાં અમારા ઘણા બધા વ્યુઅર્સ એવા હશે જે એવું વિચારતા હશે કે યોગ મારે શું કામ કરવાની જરૂરિયાત છે, તો એમની માટે કંઈ જણાવી શકશો તમે? બધાના માઇન્ડમાં એવું જ હોય છે કે મારે યોગની શું જરૂરિયાત છે, હું તો હેલ્ધી છું. બટ એકચ્યુઅલી શું તમને બધાને ખબર છે કે યોગ એ હેલ્ધી લોકો માટેની જ પ્રેક્ટિસ છે. ઓકે, પણ આપણી લાઈફસ્ટાઈલમાં જે બધા માઇનસ પોઈન્ટ છે ને એના લીધે તકલીફો પણ બધાને કંઈક ને કંઈક તો હોય હોય જ. ડાયજેશન રિલેટેડ, મેન્ટલ રિલેટેડ, કંઈ પણ રોગ હોય, કંઈ પણ તકલીફ હોય, સો શું યોગ નહીં કરવાનું? કંઈ દુખાવો હોય તો યોગ નહીં કરવાનું? આવા ક્વેશ્ચન સામે આન્સર એવો છે કે યોગમાં થેરપી ડેવલપ કરવામાં આવે છે, જેને જે તકલીફ હોય એના રિલેટેડ સ્પેસિફિક પ્રેક્ટિસ કરવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ રિલેટેડ એટલે કે પેનક્રિયાસને મસાજ થાય એવી સ્પેસિફિક પ્રેક્ટિસ કરવામાં આવે ને તો ડાયાબિટીસમાં ફાયદો થાય છે. ઓકે, ઇવન એમના દવાઓનો ડોઝ પણ ઘટતો જાય છે. બરાબર. સો થેરપી આ જ છે કે તમારી જરૂરિયાત હોય એટલી જ, તમારી તકલીફ હોય એ મુજબની સ્પેસિફિક પ્રેક્ટિસ કરો અને યોગનો ફાયદો મળે. ઓકે, તો આ ફ્રેન્ડ્સ બહુ સરસ આપણને યોગ વિશે મેમે ઇન્ફોર્મેશન આપી છે, અને ઓવરઓલ આપણી જે હેલ્થ છે એને કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, કાં તો એને કેવી રીતે મેન્ટેન રાખી શકીએ એ આપણને સરસ જણાવ્યું છે મેમે. તો થેન્ક યુ નિશા મેમ ફોર દેટ. અને ડેફિનેટલી અમારા વ્યુઅર્સને કાંઈ પણ યોગ વિશે જાણવું હશે ને તો એ તમારી પાસે જ આવશે. ચોક્કસ ચોક્કસ. વજન ઘટાડવું, વધારવું, શુગર, બીપી, થાઇરોઇડ, ઇવન કેન્સર જેવી દરેક તકલીફમાં યોગ દ્વારા ફાયદો મેળવી શકાય છે, સુધારો લાવી શકાય છે. યોગમાં દરેક તકલીફનો ઈલાજ છે, રાઈટ? આ તમે સરસ કીધું કે યોગમાં દરેક તકલીફનો ઈલાજ છે, એટલે ગમે ત્યારે આપણું સ્ટ્રેસફુલ લાઈફમાં આપણે સ્ટ્રેસ ફ્રી થવા માટે યોગ કરજો અને બહુ હેલ્ધી રહેજો. સો ફ્રેન્ડ્સ, આપણે ફરી એકવાર મળીશું ઇન ધ નેક્સ્ટ સેશન. પણ આ સેશનને રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો, અને આપણા યોગના જે સેશન છે એને જેટલું બને એટલું વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને આપણા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આપણે એ એક કહેવાય ને કે જાગૃતતા કરી શકીએ કે યોગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેટલું જરૂરી છે.
સો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપણે પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં સેટરડે 3:30 વાગે જ, પણ એક નવા ટોપિક સાથે. સો ટિલ ધેન ટેક કેર, કીપ સ્માઇલિંગ એન્ડ ફ્લોન્ટ યોર સ્માઇલ્સ. થેન્ક યુ.